નમસ્કાર જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું જ્યોતિ સાચર્ય પ્રશાંત ત્રિવેદી વાત કરવી છે આજના દિવસે ચૌદ અગિયાર બે હજાર વીસ આસો વત ચૌદ તથા આજના દિવસે શનિવારના દિવસે મિત્રો આજનો દિવસ એટલે કાળી ચૌદશ કાળી ચૌદસના દિવસની શરૂઆત વાત કરીએ તો હિન્દુ પરંપરા પ્રમાણે તિથિનો સમયવાય સમન્વય આજના દિવસે બે તિથિની અંદર વિભાજિત થયેલો હોવાથી આજના દિવસને સમજવાની જરૂર છે મિત્રો તો આજના દિવસે

કાળી ચૌદશ ના દિવસે આજના દિવસે હનુમાનજી વીર ભદ્ર તેમજ ભૈરવ દસ મહાવિદ્યા તેમજ કાલિકાની તેમજ યંત્ર પૂજા નું મહત્વ નો દિવસ બતાવ્યો છે આજના દિવસે હનુમાનજીના દર્શન કરવા હનુમાનજીના દર્શન કરવાથી જીવનમાં તમારા જીવનમાં આવતી ઉપાધિઓ આવતા વિઘ્નો આવતા સંકટો દૂર બને છે શાસ્ત્રમાં કીધેલું છે વીર વીર કેતા ભગવાન શિવની જડાની અંદરથી જે વીરભદ્રની ઉત્પત્તિ થયેલી છે એ વીરભદ્રની પૂજા આપના ઘરની અંદર થતી હોય તો કરી શકાય છે એ સિવાય દસ મહાવિદ્યા મહાકાલિકાની ઉપાસના જો આપ કરતા હોય તો આપ કરી શકો છો અથવા આપના ધંધા ક્ષેત્રની અંદર કોઈ મશીનરી યંત્ર કે કોઈ પણ પ્લાન્ટ હોય તો તે પ્લાન્ટ મશીનરી તથા યંત્રની પણ પૂજા આજના દિવસે કરી શકો છો શક્ય હોય તો હનુમાનજી મંદિરમાં જઈ ઓમ નમો હનુમંતે બે વ્યંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા આ મંત્ર બોલી અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો અથવા આજના દિવસે સવારથી મળીને બપોરે બે સત્તર સુધી

સરસવના તેલને મિક્સ કરીને ત્યાર પછી સિંદૂરને મશીનરી મશીનરી યંત્ર કે પ્લાન્ટ ઉપર તમારે તિલક કરવાના છે દીપ કરવાનું છે આજના દિવસે તમને શ્રીફળ પણ વધેરવાનું છે અને ત્યાર પછી આજના દિવસના કાળી ચૌદશના પર્વ ઉપર તમે હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો ભૈરવ અનુષ્ઠાન કરી શકો છો ત્યાર પછી જગદંબાની ઉપાસના કરી શકો છો આજના દિવસે કરેલી પૂજા સિદ્ધિ પ્રાપ્ત કરાવનારી પૂજા છે એક વર્ષ સુધી તમારા શરીરમાં તે કાર્યનું બળ રહે છે તે મંત્રનું બળ રહે છે તે સ્તોત્રનું બળ રહે છે એટલા માટે આજના દિવસે લોકો મંત્ર સિદ્ધ પાઠ સિદ્ધ દેવ સિદ્ધ દેવી સિદ્ધ દેવી સિદ્ધિ દરેક રીતે પ્રાપ્ત કરતા હોય છે મિત્રો તો આજના દિવસે સવારના સમયમાં શક્ય હોય તો સવારે આઠ અહીંયા સવારના સમયની અંદર ભગવાનની પૂજા કરવાની છે સવારના સમયની અંદર ભગવાનની પૂજા કરવાથી તમારા જીવનમાં અનેક લાભો પ્રાપ્ત થાય છે ત્યાર પછી બપોરે બે સત્તર પછી કાળી ચૌદશ પૂર્ણ થાય છે અને ત્યાર પછી દીપાવલીનો પ્રારંભ થાય છે તો દીપાવલી પર્વ પર આપણે શારદા પૂજન કરતા હોઈએ છીએ કુબેર પૂજન કરતા હોઈએ છીએ ચોપડા પૂજન કરતા હોઈએ છીએ તેમજ લક્ષ્મી પૂજન પણ કરતા હોઈએ છીએ તો આપણા ઘરની અંદર દુકાનની અંદર વ્યાપારની અંદર અને પેઢીની અંદર આપ દીપાવલી પૂજન કરતા હોવ છો તો દીપાવલી પર્વ એક કેવું પર્વ છે શાસ્ત્રમાં કીધું છે કે સ્વાતિ નક્ષત્ર જ્યારે અમાવસ્યા પર મધ્યમાં હોય ત્યારે દીપાવલી પર્વ ઉજવવામાં આવે છે દીપાવલી પર્વ ઉજવવાથી આપણા જીવનમાં હંમેશા શુભમ કરો છું કલ્યાણમ અંધકાર રૂપી અંધકાર ને દૂર કરી જે હંમેશા પ્રકાશ પ્રાપ્ત કરાવે છે તે દીપ નારાયણ છે તે જ દીપની પ્રાપ્તિ આપણા જીવનની અંદર થાય આપણા ધંધાની અંદર થાય તેમજ કાર્યક્ષેત્રમાં થાય તે માટે હું તમને ઉદાહરણ આપી રહ્યો છું કે દીપાવલી પર્વ પણ એ જ રીતે છે આવનારું આ વર્ષ આપના માટે માટે દીપરૂપી પ્રકાશિત બને તે આપણે શારદા પૂજન પૂજન કુબેર અથવા લક્ષ્મી પૂજન કરતા હોઈએ છીએ તો મિત્રો આજના દિવસે આપણે કોઈ બ્રાહ્મણને બોલાવી આપણા દુકાનની અંદર પેઢીની અંદર કે ઘરે ગણેશની પૂજા કરી ગણેશની પૂજા કર્યા પછી પુણ્યવચનની પૂજા કરી ને પુણ્યવચનની પૂજા કર્યા પછી ત્યાર પછી શારદા સ્વરૂપે આપણે જે પણ ચોપડા લાવ્યા છે તે ચોપડાની પૂજા કરવાની છે તેની અંદર શ્રી લાભ શ્રવાયા લાભ લખી ગણેશ નમઃ ઈષ્ટદેવતાભ્યો નમઃ કુલદેવતાબીઓ નમઃ શારદા દેવી પ્રસન્નોસ્તુ મહાલક્ષ્મી પ્રસન્નોસ્તુ કુબેરદેવ પ્રસન્નોસ્તુ અથવા આપના કુલદેવી આપ વિષ્ણુ સંપ્રદાયની અંદર માનતા હોય તો વિષ્ણુ સંપ્રદાયને ઉલ્લેખીને પણ તમે તમારા દેવોનું નામ લખી શકો છો સ્વામિનારાયણ સંપ્રદાયથી તમે જોડાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ નામ ઉલ્લેખીને આપ શિવ જોડાયેલા તો શિવ સંપ્રદાયનું પણ નામ તમારા ચોપડાની અંદર લખીને લખી શકો છો અથવા એ કર્યા પછી તેની અંદર પાંચ તિલક કરવા છે સ્વસ્તિક કરવું છે ઓમ સ્વસ્તિક અથવા ત્રિશૂળ શ્રી સવા પણ લખી શકાય એમ છે તો ત્યાર પછી આ બધી વસ્તુ લખ્યા પછી અને ત્યાર પછી તેને અક્ષત અર્પણ કરવા છે અક્ષત અર્પણ કર્યા પછી પુષ્પ પુષ્પ અર્પણ કર્યા પછી દુર્વા એક ચોરી એક આંબળું નાગરવેલનું પાન સોપારી પૈસા ત્યાર પછી ઘણા અહીંયા આમ આંબલી પણ મૂકી શકાય છે આ બધી વિવિધ વસ્તુઓ મૂકી અને ત્યાર પછી તેની પૂજા કરી ત્યાર પછી આરતી નૈવેદ્ય અર્પણ કરી અને ઘરના જે પુરુષો બેઠા હોય તે લાભ અને સવાય લાભ કરી તે ચોપડાને વધાવે છે અને ચોપડા વધાયા પછી તે હંમેશા તે ધંધાની અંદર તેની બરકત રહે ઉત્તમ તે ધંધાની અંદર તેની પ્રગતિની ઉન્નતિ થાય તેવી મા લક્ષ્મી અને શારદાની પ્રાર્થના કરે છે કુબેરની પણ પ્રાર્થના કરે છે તે માટે તે જ રીતે દીપાવલીનું પર્વ ઉજવવામાં આવે છે અહીંયા દીપાવલી પર્વ નિમિત્તે આપણે સવારના સમયની અંદર કેવી રીતે દીપાવલી પ્રયોગોના પ્રયોગોની પૂજા કરીશું તો દીપાવલી પ્રયોગોના સમય એ પ્રમાણે છે કે દીપાવલી પર્વની અંદર સવારે આઠ ચારથી નવ છવ્વીસ બાર અગિયારથી છ બત્રીસ ને એ પ્રમાણે આગળના પણ સમયો પ્રમાણે આપણે પૂજા કરવાની છે તો આ પ્રમાણે દીપાવલી પર્વ ઉપર કરેલી શારદા કુબેર અને લક્ષ્મીની પૂજા તમારા જીવનમાં અભય વરદાનની પ્રાપ્તિ કરનારા કરનાર બને છે માટે દીપાવલીનું પર્વ તમે શાંતિથી ઉજવો અને શક્ય હોય તો લક્ષ્મી અને કુબેરને સાથે રાખી અને આ પર્વની આપ ઉજવણી કરો જેથી શારદા લક્ષ્મી અને કુબેર સદૈવ આપના પર પ્રસન્ન રહે તેવી આશા સાથે મારા પ્રવચનને અહીંયા વિરામ આપું છું ઝેડ એસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે અસ્તુશ્રી જય ગણેશ ઓમ નમઃ શિવાય રામ રામ તલોજ પ્રો મારા મત વિસ્તારના સર્વે નાગરિકો મારા સગાસ્નેહી મિત્રો વડીલો સર્વ મારા કાર્યકર્તા મિત્રો મિત્રો આવનારું વર્ષ આપણા માટે સુખદાયી લાભદાયી નીવડે એ પરમપૂર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુને પ્રાર્થના નવા વર્ષના મારા રામ રામ નવા વર્ષના સર્વને મારા જય કૃષ્ણ નૂતન વર્ષ અભિનંદન મિત્રો આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી બહેતર રાખું છું ભારત ભારતમાંથી જય વંદે માત્ર નાનિયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો વાલી મિત્રો તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું તમારું નવું વર્ષ શુભદાયી ફળદાયી લાભદાયી યશસ્વી નીવડે એવી મારીને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મોટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર ટ્રોમા સર્જરી ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર રૂજના આવતી હોય તેવા ઘાની સારવાર હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટું કાયમી નિકાલ કરી આપવામાં આવશે ખીલ ખીલના ડાગા મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવો પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે મોં પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇસ્ટર્ન ક્લો લેઝર મશીનથી આપવામાં આવશે વાર ચામડી નખની તપાસ માઇક્રોસોફ્ટથી કરી આપવામાં આવશે સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેસ્ટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન ચાર રસ્તા હિંમતનગર મોબાઈલ નંબર સાત નવ નવ જીરો જીરો સાત નવ નવ જીરો ત્રણ